વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તો આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ નંબર 2, જેને આપણે અત્યારે જોયું હતું કે આપણી આસપાસના દ્રવ્યો કેવા છે, શુદ્ધ છે, તો એના માટે આપણે બહુ બધા ટોપિક જોયા હતા, બરાબર. મિશ્રણ, દ્રાવણ, પછી દ્રાવણ જે છે એનું બનેલું હોય છે, બરાબર. તો હવે આગળ આપણે જોઈએ, આપણે આપ્યું છે નિલંબન અને પરિવાર નિલંબન અને નિલંબિત દ્રાવણ. હવે ધ્યાન આપજો, કેવા દ્રાવણ આપ્યા? નિલંબન અને નિલંબિત દ્રાવણ. તો પહેલાં આપણે જોઈએ, બંને છે એક જ, નિલંબન અથવા નિલંબિત બંને એક જ કહેવાય. કોને કહેવાય? ખાસ ધ્યાન આપજો, જે દ્રાવણમાં ઘન દ્રાવ્યના કણો પ્રવાહી દ્રાવકમાં વિખેરણ પામેલા હોય. ફરીવાર, જે દ્રાવણમાં, એટલે દ્રાવણની અંદર કોણ હોય? દ્રાવક અને દ્રાવ્ય. પણ આમાં કોનું આપ્યું છે? દ્રાવ્યના કણો. દ્રાવ્ય એટલે કોણ? ઓગળનાર. તો જે તમે ઘન પદાર્થ ઓગાળ્યો છે એના કણો કોની અંદર? પ્રવાહી દ્રાવકમાં, એટલે જે દ્રાવક તમે લીધું છે એ પ્રવાહી છે, એમાં વિખેરણ પામેલા હોય. વિખેરણ એટલે છૂટા છૂટા બધી બાજુ ફરતા હોય, બરાબર. તો તેને નિલંબન અથવા કેવું કહેવાય? નિલંબિત દ્રાવણ, બરાબર. એટલે આપણને કણો દેખાય છે બધે ફરતા હોય, બરાબર, પ્રવાહીમાં. નિલંબિત દ્રાવણ એક વિસમાંગ મિશ્રણ છે, એવું ને? વિસમાંગ મિશ્રણ કોને કહેવાય? કે તમને બે અલગ અલગ ભાગ દેખાતા હોય. તો તમને પ્રવાહીની અંદર કેવો ભાગ દેખાય? ઘન ભાગ દેખાય છે ને? તો બંને કેવા રહે છે? અલગ રહે છે. તમે એને ગાળો તો ઘન પદાર્થથી ગળાઈ જશે, બરાબર. તો થઈ ગયું. તો એ કેવું મિશ્રણ કહેવાય? વિસમાંગ. ત્રીજો, નિલંબિત દ્રાવણમાંના કણો નરી આંખે જોઈ શકાય. મેં હમણાં કીધું ને, તમે જોઈ શકશો. પ્રવાહીની અંદર તમે ઘન પદાર્થ નાખો છે, બરાબર, પણ કણ કેવા રહે છે? છૂટા છૂટા વિખેરાયેલા રહે છે, બરાબર. પાણીમાં મિશ્ર થશે, એટલે કે પ્રવાહીમાં મિશ્ર થશે નહીં, એટલે આપણે એને નરી આંખે જોઈ શકીએ છીએ. દાખલા તરીકે, અલ્પદ્રાવ્ય બેરિયમ સલ્ફેટ. અલ્પદ્રાવ્ય એટલે, બરાબર, પૂરેપૂરું દ્રાવ્ય થતું નથી. બેરિયમ સલ્ફેટ એટલે BaSO4નું. પાણીમાં જો તમે દ્રાવણ બનાવો, બરાબર, બેરિયમ સલ્ફેટ હોય ને, પાણીમાં જો દ્રાવણ બનાવો તો બેરિયમ સલ્ફેટના કણો પાણીમાં વિક્ષેપિત થવાના. વિક્ષેપિત એટલે છૂટા રહે છે, બરાબર. વિક્ષેપિત અને અપારદર્શક માધ્યમ બનાવ. અપારદર્શક એટલે એમ આપણી ભાષામાં કહેવાય, ધૂંધળું થઈ જાય, દેખાય નહીં. પાણી હોય એમાં એ પદાર્થ નહીં કરેલી, પાણી કેવું થઈ ગયું? આખું ધૂંધળું થઈ ગયું, એટલે અપારદર્શક થઈ જાય. બેરિયમ સલ્ફેટના નાના કદના કણો પાણીમાં અદ્રાવ્ય સ્વરૂપે તરતા દેખાય છે, બરાબર. અપારદર્શક થઈ ગયું. પાણી હતું ત્યારે કેવું હતું? પારદર્શક. બેરિયમ સલ્ફેટ નાખ્યું એટલે એવું થઈ ગયું અપારદર્શક. કેમ? કેમ કે બેરિયમ સલ્ફેટના જે કણો છે એ પાણીમાં અદ્રાવ્ય સ્વરૂપે રહે છે, એટલે અંદર કણો તરતા હશે. એટલે કે દ્રાવણમાં કેવા રહે છે? નિલંબિત. શબ્દ યાદ રાખવાનો, કણો છે એ તરતા રહે, એને શું કહેવાય? નિલંબિત. નિલંબિત રહે છે અને તે નરી આંખે જોઈ શકાય છે. એની પછી, ચૂનાના પથ્થરનું પાણીમાં દ્રાવણ. ચૂનાનો પથ્થર, હવે આ તો સાદું એક્ઝામ્પલ આપ્યું છે. ચૂનો જોયો ને, બધા સફેદ કલરનો, પાણીમાં નાખો, બરાબર, અને સ્ટાર્ચનું પાણીમાં, સ્ટાર્ચ એટલે એક પ્રકારનું ચીકણો પદાર્થ હોય છે, અને તમે પાણીમાં નાખો તો પણ કેવું દ્રાવણ બને? નિલંબિત. કેમ? કેમ કે પારદર્શક માધ્યમ કેવું થઈ જાય? અપારદર્શક. કેમ કે એ જે પદાર્થ નાખો છો એના કણ બધા અંદર શું થાય? વિખેરાઈ જાય, એટલે કેવા થાય? નિલંબિત થઈ ગયા. એમ કહેવાય નિલંબિત દ્રાવણ બનાવે એટલે શું થયેલા કહેવાય? નિલંબિત. એટલે આપણે કેવું જોયું? આપણે દ્રાવણ નિલંબન અથવા શું કહેવાય? નિલંબિત દ્રાવણ. કોને? કે જે પણ પ્રવાહી માધ્યમ છે એની અંદર તમે ઘન પદાર્થ નાખો છો, ઘન પદાર્થના કણો કેવા રહે છે? વિક્ષેપિત, વિખેરાયેલા રહે. તો નિલંબિત અથવા નિલંબન દ્રાવણ બને છે, એ કણોને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. ચાલો નેક્સ્ટ. તો એ જ આપણે પૂછે નિલંબનના ગુણધર્મો. હવે એના ગુણધર્મો કેવા હોય? હવે તમને થોડાક થોડાક ગુણધર્મો તો આમ યાદ આવવા માંડે. જો પહેલો, દ્રાવણ કેવું મિશ્રણ? વિસમાંગ. કેમ કે દ્રાવણ ચોખ્ખું દેખાતું નથી, બરાબર, ધૂંધળું થઈ જાય ને, અપારદર્શક. બીજો, નિલંબન ધરાવતા કણો નરી આંખે જોઈ શકાય. નિલંબન ધરાવતા કણો, નિલંબન ધરાવતા કણો એટલે જે કણો વિખેરાય એ બધા નિલંબન કણો કહેવાય, એ આપણે નરી આંખે જોઈ શકીએ. ત્રીજો, નિલંબન કણો દ્રાવણમાંથી પસાર થતા પ્રકાશના કિરણોનું શું કરે? પ્રકિરણ. પ્રકિરણ એટલે તમે જે નિલંબિત દ્રાવણ હોય ને એની અંદરથી પ્રકાશ પસાર કરો ને, એટલે નિલંબિત દ્રાવણમાં રહેલા કણો છે એની પર પ્રકાશ અથડાઈને શું થાય? પાછો ફરે. જો એક્ઝામ્પલ તરીકે હું અહીં આપું, આ બધા કણ છે નિલંબિત કણો, એક્ઝામ્પલ તરીકે, બરાબર, એક ગ્લાસની અંદર છે. આ રીતે બહારથી પ્રકાશ પસાર કરો, આ રીતે પ્રકાશ પસાર થાય એટલે આ કણ સાથે પ્રકાશ અથડાય અને શું થાય? બધી બાજુ વિખાઈ જશે, બરાબર,
જો આ રીતે પણ બીજો અહીંયા પણ પ્રકાશ અથડાય એટલે અહીંથી અથડાઈને શું થાય, આ રીતે બીજી બાજુ વિખેરાઈ જાય એટલે બીજી બાજુ દિશા બદલાઈ જાય. એ દિશા બદલાવની ઘટના છે એને શું કહેવાય, પ્રકિરણ. શું કહેવાય, પ્રકિરણ. એટલે નિલંબિત કણ હોય ને એ દ્રાવણમાંથી પસાર થતા પ્રકાશના કિરણોને શું કરે, પ્રકિરણ. જેથી પ્રકાશના કિરણોનો પ્રજ્વલિત માર્ગ દેખાય એટલે તમને અંદરથી પ્રકાશ પસાર થતો ને એવો દેખાય. કેમ કે અથડાઈને પ્રકાશના કિરણો બધી બાજુ વિખાતા હોય એટલે તમને જે પ્રકાશ બધી બાજુ વિખાતા નહીં દેખાય, બરાબર. ચોથો ગુણધર્મ, નિલંબિત કણોને ખલેલ પહોંચડે જેવી મૂકી રાખવામાં આવે તો દ્રાવણના કણો નીચે બેસી જાય. સીધી વસ્તુ છે, બરાબર. અંદર કણો છૂટા છૂટા રહે છે, મિશ્ર થતા નથી, તો તમે એમને મૂકી રાખો દ્રાવણને, નિલંબિત દ્રાવણને, તો જે નિલંબિત કણો છે નીચે બેસી જાય. ખબર પડી. ચૂનાનું પાણી હોય, પાણીની અંદર ચૂનો નાખો, સફેદ ચૂનો, થોડોક સમય તમે મૂકી રાખો ને એટલે ચૂનાના સફેદ કણો છે નીચે બેસી જશે. ખબર પડી. કેમ, કેમ કે નિલંબિત કણો છે, બરાબર. એની પછીનો મુદ્દો, નિલંબિત દ્રાવણને મિશ્રણમાંથી અલગ કરી શકાય. મેં કીધું હતું ને હમણાં કે આપણે કણો નરી આંખે દેખાય છે એટલે તમે અલગ કરી શકો, કેમકે મિશ્ર થતા નથી. તો એ જે નિલંબિત કણો છે તમે નિલંબિત દ્રાવણમાંથી અલગ કરી શકો. અને નિલંબિત કણો નીચે બેસી ગયા પછી પણ દ્રાવણ પ્રકાશનું પ્રકિરણ કરી શકતું નથી, કેમકે પ્રકાશનું પ્રકિરણ કોને કારણે હતું, નિલંબિત કણોને કારણે. આ નિલંબિત કણો હોય તો પ્રકાશનું પ્રકિરણ થાય. હવે કણો નીચે બેસી ગયા તો જે આખું પ્રવાહી હતું કેવું થઈ ગયું, પારદર્શક થઈ ગયું. કેમ, કેમકે કણો નીચે બેસી ગયા બધા, સમજે પડે છે ને. ચૂનાનું પાણી હોય તો એમને મૂકી રાખો તો બધા સફેદ કણો હોય નીચે બેસી જાય, ઉપર પાણી કેવું થઈ ગયું, ચોખ્ખું થઈ ગયું. તો પ્રકાશ પસાર કરો તો કોઈ પ્રકિરણ થશે નહીં. એટલે આ શું થઈ ગયું મિત્રો, નિલંબનના ગુણધર્મ. કેટલા ગુણધર્મ આપણને આપેલા છે, પાંચ ગુણધર્મ છે. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે એની પછીનું દ્રાવણ છે કલિલ દ્રાવણ. કોને કહેવાય, કલિલ દ્રાવણ. જે દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થ, યાદ રાખજો કયો દ્રાવ્ય પદાર્થ, એ દ્રાવકમાં વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય. વિક્ષેપિત અવસ્થામાં તરતા એટલે છૂટા રહે, બરાબર. કે તમે કોઈ દ્રાવકની અંદર દ્રાવ્ય પદાર્થ નાખ્યો, દ્રાવ્ય પદાર્થ ઓગળતો નથી અને ઉપર તરતો રહે છે. અમુક વાર આપણે અનુભવ થાય છે કોઈ પદાર્થ નાખીએ પાણીમાં, દૂધમાં, એમાં તે ઉપર તરતો રહે, અંદર ન જાય અને ઓગળે પણ નહીં, તેવા દ્રાવણને કેવું દ્રાવણ કહેવાય, કલિલમય દ્રાવણ, અથવા કેવું કહેવાય, સોલ. એક રીતે સોલ એટલે કેવું કહેવાય, ખબર છે, નાના નાના કણોવાળું દ્રાવણ કહેવાય. પરિવાર, દ્રાવણમાં કોણ, દ્રાવ્ય પદાર્થ, બરાબર. દ્રાવ્ય પદાર્થને બીજા કયા નામથી આપ્યું, વિક્ષેપિત કલા. કલા એટલે એક પ્રકારનો વચ્ચેથી ભાગ અલગ રહે, બરાબર. એને શું કહેવાય, કલા. પડ, આવરણ પણ કહેવાય. વિક્ષેપન માધ્યમ એટલે તમે કોઈ બીજો ભાગ અંદર નાખો છો એને શું કીધું આપણે, બરાબર. તો દ્રાવ્ય પદાર્થ એ વિક્ષેપિત કલા છે. દ્રાવક છે એ શું છે, વિક્ષેપન માધ્યમ. એ વિક્ષેપિત અવસ્થામાં તરતા હોય, બરાબર. એટલે દ્રાવ્ય પદાર્થ છે એ વિક્ષેપિત અવસ્થામાં રહે તો એ કેવું દ્રાવણ થઈ ગયું, કલિલ દ્રાવણ, અથવા શું કહેવાય, સોલ. કલિલ એક વિષમાંક પ્રણાલી છે. પ્રણાલી એટલે શું કહેવાય, પ્રક્રિયા જ કહેવાય. એટલે આ કલિલ જે છે ને, એટલે આ દ્રાવણ જે આખું બને છે ને, આપણે આખી આ વ્યાખ્યા જોઈ, બરાબર. એ આખી વ્યાખ્યાથી શું કહેવાય, વિષમાંક પ્રણાલી કહેવાય. કે એમાં કોઈ સમાંગ મિશ્રણ બનતું નથી. સમાંગ અને વિષમાંગ પાછું યાદ કરવાનું. ઓકે, ત્રીજો મુદ્દો, કલિલમય દ્રાવણના ઘટક કણો તરીકે વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ હોય છે, બરાબર. કલિલમય દ્રાવણના ઘટક કણો બે હોય, એક કોણ હોય, વિક્ષેપિત કલા અને એક વિક્ષેપન માધ્યમ, તો શું બને, કલિલ દ્રાવણ બને છે. એટલે યાદ રાખવાનું છે, વિક્ષેપિત કલા અને વિક્ષેપન માધ્યમ. વિક્ષેપિત કલા કોણ, એ ઉપર આપેલું છે, દ્રાવ્ય પદાર્થ. વિક્ષેપિત માધ્યમ કોણ, દ્રાવક. દાખલા તરીકે જો આપ્યું દૂધ, ચાલો દૂધનું એક્ઝામ્પલ લઈ લઈએ. દૂધ છે ને એ હકીકત કેવું પ્રવાહી કહેવાય, અપારદર્શક. પણ પહેલાં જ્યારે દૂધ રચના થઈ છે દૂધની, ત્યારે પારદર્શક માધ્યમ છે. એની અંદર કેવા કણો ભેળાય છે, સફેદ કણ. એટલે આપણે દૂધ જોઈએ તો કેવું દેખાય, સફેદ દેખાય. સફેદ કોને કારણે દેખાય, અંદર જે સફેદ કણો મિશ્ર થયા છે એને લીધે. એટલે અંદર બે માધ્યમ છે, બરાબર. કયું કયું, એક માધ્યમ કયું કહેવાય, જે દ્રાવક તરીકે વિક્ષેપન માધ્યમ. બીજું અંદર દ્રાવ્ય પદાર્થ, એ શું કહેવાય, વિક્ષેપિત કલા, સફેદ કણ. વાદળ, ધુમાડો, ધુમ્મસ, આ બધા શું છે, કલિલ દ્રાવણ. આમ મિશ્ર દેખાય. તમે દૂધ જુઓ ને તો એક સરખું મિશ્રણ દેખાય, તમને એમાં અલગ અલગ ભાગ નહીં દેખાય. સફેદ કણો અલગ થઈ ગયા, બરાબર, દૂધમાંથી પાણી અલગ, એવું નહીં દેખાય. પણ અંદર પાછું સફેદ કણો હાજર છે એવું આપણે જોઈ શકીએ, કેમકે દ્રાવણ કેવું દેખાય, સફેદ. કોઈ પણ હાજર ન હોય તો પ્રવાહી કેવું દેખાય, પારદર્શક દેખાય. બસ, તો એ કલિલ દ્રાવણ, બરાબર.
વિક્ષેપિત કલા અને વિક્ષેપણ માધ્યમ એટલે શું? ચાલો એ સમજાવી લઉં છે. વિક્ષેપિત કલા એટલે કોણ? દ્રાવ્ય પદાર્થ. વિક્ષેપિત માધ્યમ એટલે કોણ? દ્રાવક. પહેલું, કલિલ દ્રાવણમાં દ્રાવ્ય જેવો ઘટક કે જે વિક્ષેપિત થયેલો હોય છે તેને શું કહેવાય? વિક્ષેપિત કલા. બરાબર, કલિલ દ્રાવણ છે એમાં વિક્ષેપિત એટલે શું કહેવાય? અલગ, છૂટો પડતો હોય એમ કહેવાય. બરાબર, તો દ્રાવ્ય જેવો ઘટકથી છૂટો પડતો રહે છે, અંદર મિશ્ર થતો નથી, એને શું કહેવાય? વિક્ષેપિત કલા. કલિલ દ્રાવણમાં દ્રાવક જેવો ઘટક કે જેમાં વિક્ષેપિત કલાના કણો નિલંબિત થયેલા હોય. કોના કણો? વિક્ષેપિત કલા. વિક્ષેપિત કલા એટલે કોણ? દ્રાવ્ય પદાર્થના કણો. કેવા થયા હોય? નિલંબિત. નિલંબિત એટલે કેવા? તરતા રહે, તો તેને શું કહેવાય? વિક્ષેપણ માધ્યમ. ફરીવાર, કોને વિક્ષેપિત કલા કહેવાય? દ્રાવણમાં દ્રાવ્ય જેવો ઘટક જે વિક્ષેપિત થયેલો હોય એટલે છૂટો પડતો રહે એને શું કહેવાય? વિક્ષેપિત કલા. અને દ્રાવણમાં દ્રાવક જેવો ઘટક જેમાં વિક્ષેપિત કલાના કણો, વિક્ષેપિત કલાના કણો એટલે કોના? દ્રાવ્યના કણો. શું થાય? નિલંબિત રહેલા હોય. બરાબર, એટલે જેની અંદર કણો છૂટા રહે એને વિક્ષેપણ માધ્યમ, અને જે કણો છૂટા રહે એને શું કહેવાય? વિક્ષેપિત કલા. ટૂંકમાં કલિલ દ્રાવણ બરાબર શું લખી શકાય? વિક્ષેપિત કલા એટલે દ્રાવ્ય પ્લસ વિક્ષેપણ માધ્યમ એટલે કોણ? દ્રાવક. ઓકે મિત્રો, તો આ રીતે કલિલ દ્રાવણ અને વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમ. થોડુંક રિપીટ કરશો એટલે થોડુંક રહી જશે, કેમ કે થોડુંક એમ નવા નવા શબ્દો એ રીતના લાગે છે. બરાબર, પણ યાદ રહી જશે, લખીને મોઢે કરી નાખો. બરાબર, વ્યવસ્થિત આપણને યાદ રહી જાય. બરાબર, એટલે વ્યવસ્થિત સમજી લેવાનું. ઓકે મિત્રો, તો આપણે કયા કયા ભાગ જોયા? પહેલો ભાગ આપણે જોયો નિલંબન અથવા નિલંબિત દ્રાવણ કોને કહેવાય. બરાબર, નિલંબન નિલંબિત દ્રાવણ. પછી એના ગુણધર્મ, ગુણધર્મ પૂરા થયા પછી શું જોયું? કલિલ દ્રાવણ. કલિલ દ્રાવણમાં કોણ હોય? વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમ હોય, એના વિશે પણ આપણે ટૂંક નોંધ જોઈએ. ઓકે મિત્રો, થેન્ક યુ. વંદે માતરમ.